સરકારે આગામી જાન્યુઆરીથી કાપડ પર જીએસટી 5% વધારી 12% કરવાની જારી કરેલા પરિપત્રના વિરોધમાં જેતપુરના સાડી પ્રિન્ટિંગ એન્ડ ડ્રોઈંગ એસોસિએશન સાથે સંકળાયેલા એકમો શાંતિપૂર્ણ બંધ પાળશે અને બાદમાં ચેમ્બર તેમજ અન્ય એસોસિએશનના સહયોગથી મામલતદાર કચેરીએ જઈ આવેદન આપી અને રજૂઆત કરી હતી. સરકાર દ્વારા જાન્યુઆરી 2022થી ટેક્સટાઇલ પ્રોડક્ટ્સ અને કાપડ ઉપરના જીએસટીનો દર 5% વધારી 12% કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. હાલની સ્થિતિમાં 12% જીએસટીનો દર ટેક્સટાઇલ ઉદ્યોગ અને ગ્રાહકો માટે ખૂબ જ અસહ્ય છે. તો જેતપુર ખાતેના ટેક્સટાઇલ ઉદ્યોગોમાં પ્રિન્ટ થતી હતી અને કોટન સાડી ડ્રેસ મટીરિયલમાં આ રો મટીરિયલ જેવા કાપડ, કલર, કેમિકલ, કોલસો અને પેકેજિંગ મટીરિયલના 20% જેટલા ભાવ વધારાને લીધે અંદાજિત ₹35 પ્રતિ નંગ અથવા તો નવા લાગુ થનારા જીએસટીના વધારાને લીધે ₹15 પ્રતિ નંગ દીઠ વધારો થશે. આમ જેતપુરની સાડી ₹50 જેટલી મોંઘી થશે, જેનો માર ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, આસામ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોને ગરીબ ગ્રાહકને થશે. તો જીએસટીના દરમાં લાગુ કરવામાં આવનાર વધારાનો વિરોધ કરવાનો નક્કી કરવામાં આવ્યું છે. તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તથા જેતપુર ક્લોથ મર્ચન્ટ અને રેડીમેડ ગાર્મેન્ટ એસોસિએશન દ્વારા સવારે 10 વાગ્યે એસોસિએશનની ઓફિસથી નીકળી અને પગપાળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અમે 1400 યુનિટ વતી જેતપુરના 1400 યુનિટ ટેક્સટાઇલના જે છે એના વતી સરકારને આવેદનપત્ર આપ્યું છે કે જે 1 જાન્યુઆરીથી જે ટેક્સટાઇલ કોટન ઉપર જે 12% જીએસટી સરકાર લગાવવા જઈ રહી છે ત્યારે અમારો જે જૂનો 5% રેટ છે તે જ રાખે એવી અમારે ખાસ વિનંતી છે. અને એના માટે અમે આજે જેતપુર બંધનું એલાન પણ અમારા ટેક્સટાઇલના કારખાના બંધ રહ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે ત્યારે સરકારને વિનંતી કરીએ છીએ અને એવી જ રીતે મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે. આજે જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને ભારત સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી જીએસટીનો દર 5%ની બદલે 12% ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે એનો નૈતિક રીતે અને હકારાત્મક રીતે રજૂઆત કરવા માટે દિલ્હીના આપણા નાણામંત્રીશ્રી, ગુજરાત નાણામંત્રીશ્રી અને જીએસટી કાઉન્સિલને જેતપુર મામલતદાર મારફત આવેદનપત્ર આપી અને જેતપુરનો આજનો ટેક્સટાઇલ ઉદ્યોગ બંધ પાડેલ છે.